हेलो स्टूडेंट्स, वेलकम टू मॉर्न इंटरनेशनल स्कूल। बाळको, आजे आपणे भणीशुं आपणी जे आवनारी परीक्षा छे एटले के आपणी वार्षिक परीक्षा, तेमने अनुसंधाने मैं जे वर्कशीट बनावी छे ते आपणे वारफरती क्वेश्चन वाइज वाँचीशुं अने समझीशुं। तो तमे वार्षिक परीक्षानी पेपर पेटर्न अने सिलेबस जोयो हशे तो तमने ख्याल हशे के अपने त्या आ एग्जाम में टोटल गुजराती में 13, 14, 15 अने 16 एम चार चेप्टर इन्क्लूड करेला छे। अने पेपर पेटर्न वाइज जोवा जोईए तो अपने आ परीक्षा में गुजराती पेपर में 8 प्रश्नों टोटल लीधेला छे अने टोटल 50 मार्क्सनू पेपर रहेशे। तेमा सौथी पहेलो प्रश्न छे योग्य विकल्प पसंद करी अने जणावो, एटले के MCQ। तमने क्वेश्चन पूछेलो हशे अने तेमने रिलेटेड 3 आंसर हशे, तेमांथी तमारे साचो आंसर सिलेक्ट करी अने लखवानो छे। टोटल दस क्वेश्चन पूछाशे अने हरेकनो एक एक गुण रहेशे। एवी रीते तमारे पहेलो प्रश्न 10 मार्क्सनो रहेशे। तो चालो आपणे पहेलो प्रश्न जोईए। आ पत्र कोने लखायो छे, एटले के रविन्द्रनाथ टागोरवाळू जे चेप्टर छे तो ते पत्र कोने लखायो छे, एटले के लेटर कोना माटे लख्यो हतो, तो तेमां आवशे पुपुमणि, एटले के आंसर आवशे पुपुमणि। त्यारबाद रविन्द्रनाथ शांतिनिकेतनथी बीजे क्यांय जवा केम इच्छता न हता। रविन्द्रनाथ टागोरने पोताना आश्रम शांतिनिकेतनथी बीजे क्यांय जवुं केम न गमतुं हतुं, कारण के शांतिनिकेतन भारतमां हतो, तेमनो जन्म पण भारतमां हतो, एटला माटे आंसर आवशे पोतानो देश होवाने लीधे। ત્યારબાદ લેખક શું કરવા બેઠા હતા, તો પત્ર લખવા એટલે કે લેટર લખવા। ત્યારબાદ કેરળ પ્રદેશ ભારતના કયા ભાગમાં આવેલો છે, એટલે કે કેરળ નામની સિટી ઇન્ડિયામાં કયા પાર્ટમાં આવેલી છે, તો તેમાં આન્સર આવશે દક્ષિણ, એટલે કે સાઉથ। ત્યારબાદ કેરળનું મુખ્ય નૃત્ય કયું છે, તો તેમાં આવશે કથકલી, એટલે કે તેમનું મેઇન ડાન્સ કયો છે તે। ત્યારબાદ નવું વર્ષ શરૂ થાય ત્યારે કેરળમાં કયો તહેવાર ઉજવવામાં આવે છે, તો તેમાં આવશે વિશુ, એટલે કે એ લોકોનું ન્યૂ યર શરૂ થાય ત્યારે, બરાબર। ત્યારબાદ ચંદ્રભાનુ કોણ હતો, તો તે હતો મંત્રી। ત્યારબાદ ચંદ્રભાનુએ ગોપાલ સાથે શરત શા માટે લગાવી, ગોપાલ, તો તેમાં આન્સર આવશે ગોપાલને નીચે દેખાડવા માટે, કારણ કે ગોપાલ ભાંડ ખૂબ જ ઇન્ટેલિજન્ટ હતો, તે ગોપાલ ચંદ્રભાનુને ગમતું ન હતું એટલા માટે। ત્યારબાદ ચંદ્રભાનુએ ગોપાલ ભાંડ સાથે કેટલા રૂપિયાની શરત લગાવી, તો તેમાં આવશે 500, એટલે કે 500 રૂપિયા। ત્યારબાદ રાજાએ ગોપાલ ભાંડ સાથે કેટલા રૂપિયાની શરત લગાવી, એટલે કે કિંગે ગોપાલ ભાંડ સાથે કેટલા રૂપિયાની શરત લગાવી, તો તેમાં આવશે 100 રૂપીઝ, એટલે કે 100 રૂપિયા। ત્યારબાદ રૂઢિપ્રયોગનો અર્થ આપો, નીચું દેખાડવું એટલે કે હરાવવું। ત્યારબાદનો પ્રશ્ન છે પાઠમાં પોતાની આત્મકથા કોણ સંભળાવે છે, એટલે કે આપણે જે છેલ્લું આત્મકથાવાળું ચેપ્ટર છે તો તેમાં પોતાની આત્મકથા કોણ સંભળાવે છે, તો તેમાં આવશે ફૂલ। ત્યારબાદ છોડથી અલગ થતાં જ ફૂલ શું થાય છે, કરમાઈ જાય છે, એટલે આમાં આન્સર આવશે કરમાઈ જાય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, એટલે કે નીચે આપેલ શબ્દનું વચન બદલો। બાળકો, તમને અહીંયા જે શબ્દો આપેલા છે તેનું તમારે વચન બદલવાનું છે, એટલે કે એક વચન હોય તો બહુવચન કરવાનું છે અને બહુવચન હોય તો એક વચન કરવાનું છે। સૌથી પહેલું છે યોજના, એટલે કે બધી અલગ અલગ આઈડિયાઝ, પ્લાનિંગ, તો તેનું બહુવચન થશે યોજના વો ત્યારબાદ મેળો, તો મેળાઓ, વાર્તાઓ એટલે કે સ્ટોરીઓ। ત્યારબાદ ચોપડી, તો ચોપડીઓ એટલે કે બુક્સ,
ત્યારબાદ બારી તો બારીઓ એટલે કે વિન્ડો, ત્યારબાદ પુસ્તક તો પુસ્તકો એટલે કે બુક્સ, ત્યારબાદ ઉખાણું તો ઉખાણાઓ એટલે કે ક્વિઝ ટાઈપ ક્વેશ્ચન, ત્યારબાદ કવિતા તો કવિતાઓ એટલે કે પોયમ્સ. ત્યારબાદનો પ્રશ્ન છે વિરોધી શબ્દ લખો, એટલે કે તમને અહીંયા જે શબ્દો આપેલા છે તેનાથી તમારે ઉલટા મિનિંગવાળો શબ્દ લખવાનો છે. તો સૌથી પહેલો પ્રશ્ન છે સદુપયોગ, એટલે કે સારો ઉપયોગ કરવો તે યુઝ કરવો, ત્યાર તો તેનો વિરોધી શબ્દ થશે મિસયુઝ એટલે કે દુરુપયોગ. ત્યારબાદ શુભ તો અશુભ એટલે કે સારું થવું અને ખરાબ થવું, ત્યારબાદ અંત તો આરંભ એટલે કે શરૂઆત બોલો પૂરું થવું અને શરૂઆત થવી, ત્યારબાદ બદનસીબ તો નસીબદાર એટલે કે અનલકી એન્ડ લકી, ત્યારબાદ સુગંધ તો દુર્ગંધ એટલે કે સારી સ્મેલ અને ખરાબ સ્મેલ, ત્યારબાદ સુખ તો દુઃખ એટલે કે સારી પરિસ્થિતિ અને ખરાબ પરિસ્થિતિ, ત્યારબાદ સુંદર અને કદરૂપું એટલે કે બ્યુટિફુલ એન્ડ અગલી, ત્યારબાદ સંભવ તો અસંભવ એટલે કે પોસિબલ એન્ડ ઇમ્પોસિબલ, ત્યારબાદ ન્યાય તો અન્યાય એટલે કે બધા સાથે સરખો વ્યવહાર કરવો અને અન્યાય એટલે બધા સાથે સરખો વ્યવહાર ન કરવો, ત્યારબાદ પાસ તો ના પાસ એટલે કે પાસ થવું અને ફેલ થવું. ત્યારબાદનો પ્રશ્ન છે સમાનાથી શબ્દ જણાવો, એટલે કે તમને અહીંયા જે પ્રશ્ન આપેલા હશે તેનાથી તમારે સેમ મિનિંગ વાળો બીજો શબ્દ લખવાનો છે. એક વસ્તુ ધ્યાન રાખવાનું, મિનિંગ ચેન્જ થવું જોઈએ નહીં. તો સૌથી પહેલો શબ્દ છે વિજેતા એટલે કે જીતનાર, વિનર. ત્યારબાદ પ્રવાસ તો યાત્રા એટલે કે ટૂર, ત્યારબાદ સમાપ્ત એટલે કે ઇતિ એટલે કે ધી એન્ડ, ત્યારબાદ અનોખું તો નિરાલું એટલે કે યુનિક, ત્યારબાદ લાગણી તો પ્રેમ એટલે કે લવ, ત્યારબાદ ઉત્પાદન તો બનાવટ એટલે કે મેન્યુફેક્ચરિંગ, ત્યારબાદ સંસ્કૃતિ તો સભ્યતા એટલે કે કલ્ચર, વાનગી એટલે કે ખાવા પીવાની વસ્તુઓ આપણે જે નાસ્તો કરીએ છીએ તે ફૂડ ફાસ્ટ ફૂડ તે, ત્યારબાદ નિમંત્રણ એટલે કે આમંત્રણ તો તે આપણે ઓળખીએ છીએ ઇન્વિટેશન, ત્યારબાદ મિત્ર તો દોસ્ત એટલે કે ફ્રેન્ડ. ત્યારબાદનો પ્રશ્ન છે નીચે આપેલ વાક્યના કાળ ઓળખી અને જણાવો, એટલે કે તમને અહીંયા સેન્ટેન્સ આપેલું છે તે સેન્ટેન્સ કયા ટેન્સનું છે, ફ્યુચર ટેન્સ છે, પાસ્ટ ટેન્સ છે એટલે કે વર્તમાનકાળ છે, ભૂતકાળ છે એટલે કે ભવિષ્યકાળ છે, કયો કાળ છે તે તમારે જણાવવાનું છે. તો સૌથી પહેલો શબ્દ છે સાગર કાલે મુંબઈ જશે, એટલે કે હજી મુંબઈ ગયો નથી, હજી જવાનો છે એટલે માટે આવશે ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યકાળ. ત્યારબાદ પ્રતિક અત્યારે ભણી રહ્યો છે એટલે કે આ પ્રોસેસ અત્યારે ચાલુ છે એટલા માટે આવશે વર્તમાનકાળ. ત્યારબાદ ચિરાગે કાલે આઈસ્ક્રીમ ખાધો હતો, એટલે કે ચિરાગ કાલે આઈસ્ક્રીમ ખાતો હતો તો તે પાસ્ટ છે, જતું રહ્યું છે એટલા માટે આવશે ભૂતકાળ. ત્યારબાદ સાગર કાલે મને મળ્યો હતો તો આવશે ભૂતકાળ કેમ કે પાસ્ટ છે. ત્યારબાદ હું કાલે ફરવા જઈશ એટલે હજી ફ્યુચર છે એટલા માટે આવશે ભવિષ્યકાળ. કાલે મેં ક્રિકેટ મેચ જોઈ હતી, પાસ્ટ ટેન્સ છે એટલા માટે આવશે ભૂતકાળ. ત્યારબાદ સૂર્ય હંમેશા પૂર્વમાં ઉગે છે એટલે કે વર્તમાનકાળ, કારણ કે આ ડેઇલી થતી પ્રોસેસ છે, ડેઇલી થતી પ્રોસેસ પણ હંમેશા વર્તમાનકાળમાં આવશે. હું દરરોજ લીલા શાકભાજી ખાઉં છું તો આ પણ ડેઇલી થાય છે એટલા માટે આવશે વર્તમાનકાળ. ત્યારબાદ બોલે તેના બોર વેચાય તો તે આવશે વર્તમાનકાળ એટલે કે આ ગુજરાતી કહેવત છે. ત્યારબાદ ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન, આ પણ એક ગુજરાતી કહેવત છે એટલા માટે આવશે વર્તમાનકાળ. ત્યારબાદ પ્રફુલ્લભાઈ મને કાલે મળ્યા
હતા એટલે કે પાસ્ટ જતું રહ્યું છે એટલા માટે આવશે ભૂતકાળ. ત્યારબાદનો પ્રશ્ન છે, નીચે આપેલા શબ્દોનું લિંગ જણાવો. એટલે કે આપણે ટોટલ ત્રણ લિંગો ભણી ગયા છીએ, જો પુરુષ હોય તો પુલ્લિંગ, સ્ત્રી હોય તો સ્ત્રીલિંગ, અને બંનેમાંથી એક પણ ન હોય તો નપુંસકલિંગ. એટલે કે તમને અહીંયા નીચે જે પણ શબ્દો આપેલા છે તેને રિલેટેડ તમારે લિંગ તેમનું આઈડેન્ટિફાય કરવાનું અને લખવાનું રહેશે. તો સૌથી પહેલો શબ્દ છે આકાશ, એક તો એક શું આવશે નપુંસકલિંગ, ત્યારબાદ સૂર્ય તો પુલ્લિંગ, ત્યારબાદ પુષ્પો તો પુલ્લિંગ, ત્યારબાદ રાધા તો સ્ત્રીલિંગ, મીઠાઈ એ પણ સ્ત્રીલિંગ, ત્યારબાદ ઘોડો તો પુલ્લિંગ, ત્યારબાદ ઝાડ તો નપુંસકલિંગ, અને રૂપિયો તો પુલ્લિંગ. થેન્ક યુ.